नमस्ते विद्यार्थिनी बहनों, आज आप बे खानावाड़ा रोकड़मेड़ की बात करशू। बे खानावाड़ा रोकड़मेड़ में मैं तमने अगावी प्रकार समझावी था, त्यारे कह्युं तुं के त्रण प्रकार पड़े, रोकड़ अने वटावनु खानू बनावो, रोकड़ अने बैंकनु खानू बनावो, अथवा बैंक अने वटावनु खानू बनावो। टूंक में रोकड़मेड़ में सामान्य रीते रोकड़, बैंक अने वटाव आ त्रण खाना होय छे। त्रण मांथी कोई पण बे खाना बनावो एटले एने आपणे शुं नाम आपशुं, बे खानावाड़ो रोकड़मेड़। रोकड़ अने वटाव, आजे आपणे रोकड़ अने वटावना खानावाड़ो रोकड़मेड़ बनावानो छे। एटले शुं तफावत? तो के आपणे जे उदाहरण नंबर एक रोकड़मेड़नुं शीख्या एम ज बे बाजू एक उधार एक जमा, बंने बाजू सरखा खाना, बंने बाजू तारीख, बंने बाजू विगत, बंने बाजू पहुँच नंबर, वाउचर नंबर ने बंने बाजू खापा। હવે શું બદલે છે? તો કે જે રકમના ખાના હતા એની બદલે છે। એટલે કે રકમના ખાનામાં તો કે ઓલું આપણે ખાલી એક જ રકમનું ખાનું બનાવતા હતા, એની બદલે હવે બંને બાજુ શું બનાવવાના છે? વટાવના ખાના એ બનાવવાના છે। ઉધાર લખો એ આપેલ વટાવ કહેવાય, જમા લખો એ મળેલ વટાવ કહેવાય। હવે તમારે આપેલ વટાવ છે કે મળેલ વટાવ એ સમજવા માટે તમારે બહુ કન્ફ્યુઝ થવાનું નથી। શા માટે? તો કે તમારે વટાવની ચિંતા નહીં કરવાની, તમારે રોકડની ચિંતા કરવાની। જે નિયમ મેં તમને કીધો છે, આવે તો ઉધાર બાજુ નોંધ કરો, રોકડ જાય તો જમા બાજુ। જ્યારે રોકડ આવે છે અને એમાં રોકડ વટાવની સૂચના છે તો એ વટાવ અહીંયા રોકડ ભેગો જ ઉધાર બાજુ જ નોંધાશે। રોકડ જાય છે એટલે કે તમે રોકડનું રોકડની રકમ જમા બાજુ લખો છો અને એની સાથે વ્યવહારમાં વટાવની સૂચના છે તો એનો વટાવ ક્યાં લખાશે? જમા બાજુ। ટૂંકમાં તમે જે બાજુ નોંધ કરો છો અને વટાવ આપ્યો છે તો ત્યાં જ એની નોંધ થશે। બીજી વાત, આપણે અગાઉ આમ નોંધમાં શીખી ગયા, વટાવ આપણે બે શીખ્યા, વેપારી વટાવ અને રોકડ વટાવ। ત્યારે મેં તમને શીખવ્યું હતું કે વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી, રોકડ વટાવની ચોપડે નોંધ થાય છે। તો અહીંયા આપણે એ જ યાદ રાખશું, વેપારી વટાવની ગણતરી કરશું, બરાબર ગણતરી બંનેની થશે। વેપારી વટાવની ગણતરી કરશું પણ ગણતરી બાદની રકમ અહીંયા આપણે રકમના ખાનામાં લખશું। જો બંને વટાવ આપ્યા છે તો બંનેની ગણતરી કરશું, બંને રકમ બાદ કર્યા પછીની રકમ આપણે રકમના ખાનામાં લખશું, અને રોકડ વટાવ છે એ આપણે વટાવના ખાનામાં લખશું, વેપારી વટાવ ક્યાંય લખશું નહીં। સમજ્યા? ખાલી વેપારી વટાવ આપ્યો છે તો વેપારી વટાવ બાદ કરેલી રકમ છે એ રકમના ખાનામાં આવશે, વેપારી વટાવ વટાવના ખાનામાં આવશે નહીં, યાદ રાખજો। અને બંને વટાવ આપ્યા છે તો કઈ રકમ ધ્યાનમાં લેશું? બંને વટાવ બાદ થઈ ગયા પછીની રકમ આપણે રકમના ખાનામાં લખશું, અને માત્ર રોકડ વટાવની રકમ આપણે વટાવના ખાનામાં લખશું। આ રીતે આપણે રોકડ અને વટાવના ખાનાવાળો રોકડમેળ તૈયાર કરવાનો છે। જેને લગતું ઉદાહરણ નંબર બે આપ્યું છે એ આપણે દાખલો ગણીએ એટલે તમને વધુ સ્પષ્ટતા થશે, બરાબર? ઉદાહરણ નંબર બે પહેલાં તમે નમૂનો બનાવી રાખજો, બરાબર, પછી દાખલો ગણવાની શરૂઆત કરજો। જેની અંદર તમારે બે બાજુઓ બનાવવાની છે, ઉધાર અને જમા, અને બંને બાજુ એક જ સરખી કોલમો બનશે, બંને બાજુ તારીખ, બંને બાજુ આઈ વ્યય એટલે કે વિગત, બંને બાજુ પહોંચ નંબર, વાઉચર નંબર, બંને બાજુ ખાપા। અને તમે જોશો તો હવે અહીંયા મેં રકમના બે ખાના બનાવી દીધા છે, આપેલ વટાવ રોકડ, મળેલ વટાવ રોકડ। ઉદાહરણ નંબર એકમાં આપણે રોકડ જ બનાવ્યું હતું, અહીંયા વટાવનું ખાનું વધારી દીધું છે। ડાબી બાજુને આપણે ઉધાર કહીએ, જમણી બાજુને આપણે જમા કહીએ। નોંધ કરવાની નિયમ તો સરખી જ છે, આવે તો ઉધાર બાજુ નોંધ કરો, જાય રકમ તો જમા બાજુ નોંધ કરો, બરાબર? શરૂઆત કરીએ, વર્ષ આપેલું છે 2015, શ્રી ગિરીશભાઈનો રોકડમેળ બનાવવાનો છે, અને મહિનો આપેલ છે માર્ચ। પહેલો વ્યવહાર, તારીખે એક શરૂઆતની રોકડ શિલક, એટલે મેં તમને શીખવ્યું એમ કે તારીખે એક શરૂઆતની રોકડ શિલક તો કે હંમેશા એની ઉધાર બાકી હોય એટલે બાકી આગળ લાવ્યા તરીકે આપણે ઉધાર બાજુ રોકડના ખાનામાં કેટલા લખશું? 8000 લખશું। ત્યારબાદ તારીખ 4, 6000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, માલ ખરીદીએ એટલે આપણી પાસેથી નાણાં જાય, જાય એટલે જમા બાજુ, તારીખ 4, વિગત લખશું ખરીદ ખાતે। હા, પેલા વ્યવહાર રોકડ હોવો જરૂરી છે, ખાસ ધ્યાન રાખજો। ખરીદ ખાતે હવે રકમ કેટલી લખશું? તો કે અહીંયા વેપારી વટાવ આપ્યો છે એટલે હું અહીંયા ગણતરી દર્શાવું છું, તમારે આ ગણતરી રફકામમાં કરવાની છે, બરાબર? ગણતરી કોઈએ અહીંયા વિગતના ખાનામાં કરવાની નથી, તમને સમજૂતી માટે હું અહીંયા કરું છું, એ ખાસ ધ્યાન રાખજો, તમારે આ ગણતરી નીચે રફકામમાં કરવાની રહેશે।
શું કરવાનું છે? તો કે 6000નો માલ છે એમાંથી શું કરો, માઇનસ 10% 6000ના કરો એટલે 600 રૂપિયા થાય, એટલે રકમના ખાનામાં કેટલા આવે? 5400. હવે અહીંયા ખાસ તમને ધ્યાન દોરું છું, 600 રૂપિયા વટાવ બાદ કર્યો, પણ આ વટાવ છે એ વેપારી વટાવ છે, એટલે આપણે વટાવના ખાનામાં લખશું નહીં. યાદ રાખજો, વટાવ ગણ્યો એટલે લખી નાખવાનો નથી. આ વેપારી વટાવ, વટાવ બાદ કરેલી રકમ રોકડના ખાનામાં, અને જો હજુ આનાથી આગળ રોકડ વટાવ એ ગણવાનો હોય તો એ રોકડ વટાવના ખાનામાં આવશે. સમજ્યા? આ વ્યવહારમાં ખાલી 5400 લખવાના રહેશે. તારીખ નંબર 7, પ્રવીણને 3000નો માલ રોકડેથી 5% રોકડ વટાવે વેચ્યો. વેચીએ એટલે નાણાં આવે, એટલે તારીખ 7 વિગતમાં આવશે. વેચાણ ખાતે કેટલાનો માલ છે? 3000નો. એટલે આપણે પહેલાં ગણતરી કરીએ, ડાયરેક્ટ લખશું નહીં. 3000નો માલ એમાં શું બાદ કરવાનું કહે છે? રોકડ વટાવ કેટલો? તો કે 5%, એટલે રોકડ વટાવ થશે 3×5=15, 150 રૂપિયા. એટલે 150 રૂપિયા બાદ કરશું તો આપણી રકમના ખાનામાં આવશે 2850. અને હવે અહીંયા આ રોકડ વટાવ છે એટલા માટે આપણે એને 150ને વટાવના ખાનામાં લખશું. સમજ્યા? તારીખ નંબર 10, રૂપિયા 4000નો માલ 10% વેપારી વટાવે, 5% રોકડ વટાવે, રોકડેથી વેચ્યો, વેચાણથી નાણાં આવે, એટલે આપણે ઉધાર બાજુ લખશું તારીખ 10 વિગત વેચાણ ખાતે, બરાબર, વેચાણ ખાતે કેટલાનો માલ છે? 4000નો માલ છે. બે વટાવ આપ્યા છે, પહેલાં કયો વટાવ બાદ કરશું? વેપારી વટાવ બાદ કરીએ, 10% એટલે 400, એટલે તમારો જવાબ આવશે 3600. હું અહીંયા લખતી નથી, તમે લખજો. 400 બાદ કર્યા પછી, હવે તમારે 400 બાદ કર્યા પછી 3600 આવે, એ 3600ના 5% કરવાના. કેટલા 5% કરવાના? 3600ના 5% કરો, રોકડ વટાવ, એટલે તમારો જવાબ આવશે 180 રૂપિયા. આ બંને વટાવ બાદ કર્યા પછીની તમારી રકમ આવશે 3420, એ આપણે રકમના ખાનામાં લખશું. હવે અહીંયા બંને વટાવ આપ્યા છે, વેપારી વટાવે છે, રોકડ વટાવે છે, પણ આપણે વટાવના ખાનામાં કયો વટાવ લખશું? રોકડ વટાવ લખશું, વેપારી વટાવ લખશું નહીં. 4000માંથી 400 બાદ કરો, અને ત્યારબાદ બાદ કર્યા પછીની રકમ, બરાબર, ફરીથી તમને અહીંયા સમજાવી દઉં, કદાચ આમ નોંધમાં તમે ભૂલી ગયા હો. તો તારીખ નંબર 10 એમાં શું કરવાનું હોય છે? તો કે 4000નો માલ હતો, માઇનસ વેપારી વટાવ 10% કરો, એટલે 400 રૂપિયા બાદ થાય, જવાબ આવ્યો 3600. હવે એમાં માઇનસ શું કરવાના? 5% રોકડ વટાવ, પણ આ 5% કોના કરવાના? 3600ના 5% કરવાના, 180 થાય, એટલે રકમના ખાનામાં 3420 રૂપિયા આવે. અને આ છે આપણો રોકડ વટાવના ખાનામાં 180 રૂપિયા વટાવ આવે, બરાબર. આગળ તારીખ 12, ગોપાલ ફર્નિચર માર્ટમાંથી 5000નું ફર્નિચર ખરીદ્યું. હવે વિદ્યાર્થીની બહેનો, પહેલાં તો મેં તમને કીધું એમ કે વ્યવહાર રોકડ હોય તો જ આમાં નોંધ થાય. ગોપાલ ફર્નિચર માર્ટ દુકાનનું નામ આપ્યું છે, ક્યાંય રોકડનો ઉલ્લેખ નથી, તો આપણે આ એન્ટ્રીની અહીંયા નોંધ કરશું નહીં. તારીખ 15, વિષ્ણુને 1020ના હિસાબ પેટે ચૂકતે હિસાબે 1000 ચૂકવી આપ્યા. ચૂકવી આપ્યા એટલે જાય છે, એટલે જમા બાજુ. તારીખ 15 સેના છે? તો કે કાંઈ સૂચના નથી, વિષ્ણુને ચૂકવી આપ્યા, એટલે આપણે લખશું વિષ્ણુ ખાતે, બરાબર. કેટલા ચૂકવાય છે? 1000 રૂપિયા. પણ કેટલાના બદલામાં? 1020ના બદલામાં 1000 આપી છે, 20 રૂપિયા નથી આપ્યા. એ શું કહેવાય? આપણી કસર, એટલે કે એક પ્રકારનો વટાવ, એટલે 20 રૂપિયા છે એ આપણે વટાવના ખાનામાં લખશું. તારીખ 16, કમિશનના 900 ચૂકવી આપ્યા, એ પણ જાય છે, એટલે જમા બાજુ. તારીખ 16 વિગત કમિશન ખાતે રકમ, તો કે 900 રૂપિયા. ત્યારબાદ તારીખ 18, કમલેશ પાસેથી લેણા પેટે 1560ના હિસાબ ચૂકતે પેટે 1500 રોકડા મળ્યા આવે છે, એટલે ઉધાર બાજુ. તારીખ 18 વિગત સેના આવે છે, સૂચના નથી, એટલે આપણે વ્યક્તિનું નામ લખી દઈશું, કમલેશ ખાતે, બરાબર. કેટલા આવે છે? તો કે 1500 રૂપિયા રોકડા મળ્યા, પણ કેટલા મળવાના હતા? 1560, તો 60 રૂપિયા નથી મળ્યા, એ શું કહેવાય? આપણો વટાવ, એને આપણે વટાવના ખાનામાં નોંધશું. તારીખ 20, પગારના 2000, મજૂરીના 400 ચૂકવી આપ્યા, જાય એટલે જમા બાજુ. 20, બે વાર 20 લખશું, એક પગાર ખાતે અને બીજું મજૂરી ખાતે.
પગાર ખાતે છે 2000 રૂપિયા અને મજૂરીના છે 400 રૂપિયા. આગળ તારીખ 23, વિશ્વા પાસેથી 2000 નો માલ 10% વેપારી વટાવે 10% રોકડ વટાવે. રોકડેથી ખરીદ્યો, રોકડ વ્યવહાર છે એટલે એની નોંધ થશે. ખરીદીએ એટલે આપણી પાસેથી નાણાં જાય. તારીખ 23 ખરીદ ખાતે, બરાબર. રકમની વાત કરીએ તારીખ 23માં તો કે કેટલાનો માલ હતો, તો માલ છે 2000નો, બરાબર. 2000નો માલ છે. પહેલાં શું બાદ થાય, વેપારી વટાવ 10% એટલે 200 રૂપિયા બાદ કર્યા તો તમારો જવાબ આવશે 1800. પછી શું બાદ થાય, રોકડેથી વ્યવહાર થયો છે એટલે રોકડ વટાવે બાદ થાય એટલે માઇનસ રોકડ વટાવ, એ પણ કેટલો કહ્યો છે 10%, એટલે 1800 ના 10% તમે કરશો તો 180 થશે. એટલે આપણે રકમના ખાનામાં આવશે 1620 રૂપિયા, બરાબર. બીજી એક ભૂલ છે આપણી અત્યારે કે આ ખરીદીથી નાણાં જાય, બરાબર. એટલે જાય તો જમા બાજુ આવશે. મેં ભૂલથી ઉધાર કર્યા હતા એટલે આપણે એને કાઢી નાખીએ અને જમા બાજુ કરીએ. ખરીદ ખાતે રકમની વાત કરીએ તો કેટલી રકમ આવશે, રોકડના ખાનામાં 1620 રૂપિયા. અને વટાવ તો કે રોકડ વટાવ 180 નોંધવાનો, વેપારી વટાવ 200ની ક્યાંય નોંધ કરશું નહીં. એટલે વટાવના ખાનામાં 180 અને રોકડના ખાનામાં 1620. તારીખ 26, ધંધામાં રોકડા લાવ્યા, આવે છે એટલે ઉધાર બાજુ, ધંધામાં આવે એટલે એને મૂડી કહેવાય. મૂડી ખાતે રોકડના ખાનામાં 4000. ત્યારબાદ તારીખ 28, મહેશ્વરી એન્જિનિયરિંગમાંથી 8000નું યંત્ર ખરીદ્યું, જે પૈકી 5000 રોકડા ચૂકવી આપ્યા, બાકીના નાણાં 1 માસ પછી ચૂકવવાના છે. એટલે કે હવે અંશતઃ ચૂકવણીનો વ્યવહાર થયો. તો પેટા નોંધમાં જેમ અંશતઃ ચૂકવણીને સંપૂર્ણ ઉધાર ગણતા, એમ અહીંયા આપણે કંઈ એને સંપૂર્ણ રોકડ ગણવાનો નથી. જેટલો રોકડ છે એટલો માત્ર આપણે નોંધશું. એટલે તારીખ 28, બરાબર. શું કર્યું છે તો કે યંત્ર ખરીદ્યું છે, એટલે ખરીદ ખાતું તો ન આવે, મિલકતનું નામ આવે. યંત્ર ખાતે કેટલા નાણાં ચૂકવ્યા, તો કે 5000. તો આપણે માત્ર 5000ની જ નોંધ કરશું, 8000નું યંત્ર છે તો આપણે 8000 નોંધશું નહીં, બરાબર. અહીંયા આપણી બધી એન્ટ્રીઓ પૂરી થાય છે. હવે ફરીથી ધ્યાન રાખજો, જે બાળકોને તકલીફ પડે છે એ જ છે ખાતું બંધ કરવું. મેં ઉદાહરણ નંબર 1માં પણ વ્યવસ્થિત શીખવ્યું હતું, અહીંયા ફરીથી શીખવું છું. પહેલાં વાત કરીએ વટાવના ખાનાની, તો વટાવના ખાનાની કોઈ બાકી આગળ લઈ ગયા હોતી નથી. એનો તો આપણે ડાયરેક્ટ શું કરવાનો રહેશે, સરવાળો જ કરવાનો રહેશે. એટલે આપણે સીધો સરવાળો મૂકી દઈએ વટાવના ખાનાનો, તો આપેલ વટાવનો સરવાળો થશે 390, મળેલ વટાવનો સરવાળો થશે 200, બરાબર. હવે આપણે બાકી શોધતા શીખીએ. બંને બાજુનો સરવાળો કરો. બંને બાજુનો સરવાળો કરશો તો તમારો ઉધાર બાજુનો સરવાળો વધુ આવતો હશે, બરાબર. ફરીથી કહું છું, હું અહીંયા રકમ મૂકતી જાઉં છું, તમે પહેલાં સરવાળો કરજો વિડીયો બંધ કરીને, પછી આંકડા લખજો, બરાબર. વચ્ચે વિડીયો બંધ કરવો અને તમારી ગણતરી કરવી, વળી જોવો, તમારી ગણતરી કરવી, તો જ વ્યવસ્થિત દાખલા આવડશે. એટલે સરવાળા કરતા હશો તો ઉધાર બાજુનો તમારો સરવાળો 19770 વધુ થતો હશે. ઉધાર બાજુમાંથી જમા બાજુનો તમારો જે સરવાળો આવ્યો હશે, બરાબર, એ સરવાળો તમે બાદ કરશો તો સરવાળો નાનો હશે. એટલે આપણે જે મોટો સરવાળો છે એ શું કરશું, પહેલાં ગઈકાલે શીખવ્યું હતું આગળના વિડીયોમાં, એમ બંને સરવાળા આપણે લખી નાખશું. કયો લખશું, મોટો, કઈ બાજુનો મોટો હતો, ઉધાર બાજુનો મોટો હતો. એટલે રકમ ઘટશે ક્યાં તફાવતની રકમ, તો કે જમા બાજુ ઘટશે. એટલે આપણે જમા બાજુ છેલ્લી તારીખ લખશું, માર્ચ મહિનાની છેલ્લી તારીખ 31 હોય, બાકી આગળ લઈ ગયા. હવે શું કરવાનું, આ જમા બાજુ લખ્યા છે 19770, એમાંથી આ ઉધારની રકમ બાદ કરશો એટલે તમારો તફાવતનો જવાબ આવશે 3450. આ શું કહેવાય, આપણી આખર બાકી. એને પાછી ક્યાં લઈ આવવાની હોય, તો કે નવો મહિનો હવે કયો શરૂ થાય, તો કે હવે મહિનો શરૂ થાય એપ્રિલ. એપ્રિલની 1 તારીખે બાકી આગળ લાવ્યા, કેટલી થશે, 3420 રૂપિયા થશે, બરાબર. વળી પાછી આ જ રીતે એપ્રિલનો રોકડ મેળ આપણે ગણીએ અને એપ્રિલની બાકી આગળ લઈ ગયા, એ મેની બાકી આગળ લાવ્યા થશે. ફરીથી બાકી આગળ લઈ ગયા કેમ થશે, બંને બાજુના સરવાળા કરો. જે મોટો સરવાળો હોય એ બંને બાજુ મૂકી દો. ઉધારનો મોટો હોય તો બંને બાજુ ઉધારનો લખો, જમાનો મોટો હોય તો બંને બાજુ જમાનો સરવાળો લખી દો પહેલાં, અને પછી જે બાજુ રકમ ઘટે છે બાદ કરવાથી. આ 3450 કેમ ખબર પડે, તો કે 19770માંથી તમે આ જમા બાજુની તમામ રકમ બાદ કરો એટલે 3450 ઘટે.
ઘટતી રકમને આપણે શું નામ આપશું? બાકી આગળ ગઈ ગઈ, બરાબર. અહીંયા આપણે રોકડ અને વટાવના ખાનાવાળો રોકડ મેળ શીખ્યો. હવે તમારે હોમવર્કમાં સ્વાધ્યાય પેજ નંબર 185 પર દાખલા નંબર 4 આપેલો છે, રોકડ અને વટાવના ખાનાવાળો રોકડ મેળ, એ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. નમસ્તે.